नमस्कार मित्रों, स्वागत छे तमारू अमारी यूट्यूब चैनल मां। मित्रों, गुजरात गौण सेवा पसंदगी मंडल गांधीनगर द्वारा 24 जुलाई 2022 ना रोज अवालदार इंस्ट्रक्टर नी परीक्षा लेवामां आवेल हती, तेनुं पेपर सोल्यूशन आजना वीडियो मां जोशुं। मित्रों, स्पर्धात्मक परीक्षा माटे अगत्यनी जे बुक होय छे तेनी तमारे खरीदी करवी होय तो वीडियो नी डिस्क्रिप्शन मां लिंक आपेल छे, त्यांथी तमे ऑनलाइन परचेस करी शकशो। वीडियो की शुरुआत करिए ते पहला वीडियो गमे तो अवश्य लाइक अने शेयर करी देजो, चैनल में नवा हुई तो चैनल ने सब्सक्राइब करी देजो। तो चलो मित्रों, वीडियो की शुरुआत करिए। जोए मित्रों, पहलो प्रश्न, भारत ना बंधारण बाबते हाल में नीचेना माथी कई बाबतो लागू पड़े छे। तो मित्रों, भारत ना बंधारण में हाल अत्यारे 22 जेटला भागो छे, 395 जेटली कलमो छे अने 12 जेटला शेड्यूल छे, एटले के अनुसूचि छे। तो अहीं ऑप्शन डी छे, उपरना 3 माथी एक पण नहीं, ते आपनो साचो जवाब थशे। त्यार पछीनो सवाल जोईए, जो केट बराबर 24 होय, डॉग बराबर 26 होय तो पिग बराबर शू थशे। मित्रों, अहीं केटनी वेल्यू 24 लीधेल छे, केवी रीते लीधेल छे? तो एबीसीडी मां सी नुं जे स्थान छे ते केटलामुं छे, तो सी नो क्रमांक छे ते 3 छे, अहीं तमे जोई शको छो। एनो जे क्रम छे ते 1 छे, ज्यारे टी नो जे क्रम छे ते 20 छे। हवे त्रणेयनो सरवाळो करेल छे, 20 + 3 + 1 એટલે 24 થઈ જશે। એવી જ રીતે મિત્રો, જે ડોગ ની વેલ્યુ 26 લીધી છે તે કેવી રીતે છે? તો એબીસીડી માં જે ડી નું જે સ્થાન છે, ડી નું જે ક્રમાંક છે તે કેટલામો છે? તો ડી નો ક્રમાંક 4 છે, અહીં તમે જોઈ શકો છો। ઓ નો ક્રમાંક કેટલો છે? તો ઓ નો ક્રમાંક 15 છે। જી નો ક્રમાંક કેટલો છે? તો જી નો ક્રમાંક 7 છે। હવે 4 + 7 + 15 ત્રણેયનો સરવાળો કરશો એટલે 26 થઈ જશે। તો એવી જ રીતે મિત્રો, પિગ ની કેટલી વેલ્યુ થાય તે આપણે ગોતવાની છે। मित्रों, एबीसीडी में पी नु स्थान केटलामुं छे? तो पी नो जे क्रमांक छे ते अहीं तमे जोई शको छो, 16मो क्रमांक छे। त्यार पछी आई नो क्रम केटलो छे? तो आई नो क्रम 9 छे। जी नो क्रम केटलो छे? जी नो क्रम 7 छे। हवे त्रणेयनो सरवाळो करवानो, 7 + 9 + 16, त्रणेयनो सरवाळो करीशुं तो मित्रों जवाब आवशे 32। ऑप्शन ए 32 आपणो साचो जवाब थशे। त्यार पछीनो आगळनो सवाल जोईए કે ભારતનો પુરાવા અધિનિયમ 1872 ની જોગવાઈ મુજબ ન્યાયાલયે નીચેનામાંથી કેટલી હકીકતોની ન્યાયિક નોટિસ લેવી જોઈએ? તો મિત્રો, કુલ 5 હકીકતોની ન્યાયિક નોટિસ ન્યાયાલયે લેવી જોઈએ। ઓપ્શન એ છે 5, તે આપણો સાચો જવાબ થશે। આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા, આથી અરણ્યમાં જઈને ચિંતન કરનારા આર્યોએ રચેલા ગ્રંથોને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો તેમને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે। ઓપ્શન બી છે, તે આપણો સાચો જવાબ થશે। ભારતનો પુરાવા અધિનિયમ 1872 ની જોગવાઈ મુજબ કમ્પ્યુટર સાધનમાં અથવા તો કોઈ પણ બીજી ઇલેક્ટ્રોનિક પ્રકારે અથવા તો ડિજિટલ પ્રકારે સંગ્રહ થયેલી અથવા તો પ્રસારિત થયેલી કોઈ માહિતીને લગતી બાબતમાં કાર્યવાહી દરમિયાન ન્યાયાલયે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે ઇલેક્ટ્રોનિક પુરાવાના પરીક્ષકનો અભિપ્રાય એ પ્રસ્તુત હકીકત છે। આ જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલ છે? તો આ જે જોગવાઈ છે તે ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 65 ક માં આપવામાં આવેલ છે। તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ, ભારતના એટર્ની જનરલની નિમણૂક નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે છે? તો ભારતના એટર્ની જનરલની નિમણૂક છે તે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે। ઓપ્શન ડી છે, ભારતના રાષ્ટ્રપતિ, તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો આઉટલુક એક્સપ્રેસ છે તે મિત્રો ઈમેલ ક્લાયન્ટનો પ્રોગ્રામ છે। અહીં ઓપ્શન સી છે, ઈમેલ ક્લાયન્ટ, તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ તો કે ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની જોગવાઈ મુજબ જ્યારે બે અથવા તો વધુ વ્યક્તિઓ કોઈ જાહેર સ્થળમાં મારામારી કરી અને જાહેર શાંતિનો ભંગ કરે ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો ત્યારે તેને બખેડો કર્યો કહેવામાં આવે છે। ઓપ્શન એ છે, બખેડો કર્યો કહેવાય, તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો આગળનો સવાલ જોઈએ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ની જોગવાઈ મુજબ ઉચ્ચ ન્યાયાલયો અને આ અધિનિયમ સિવાયના તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ રચાયેલ ન્યાયાલયો ઉપરાંત દરેક રાજ્યમાં નીચે જણાવેલ પૈકી કેટલા વર્ગના ફોજદારી ન્યાયાલયો હોય છે? તો દરેક રાજ્યમાં મિત્રો ઉચ્ચ ન્યાયાલય સિવાયના બાકીના 3 ન્યાયાલયો હોય છે। તો અહીં ઓપ્શન બી છે, 3, તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ, લોકમાન્ય તિલક અને તેમના સાથીદારોને હવે ખાતરી થઈ કે માત્ર બંધારણીય રાજ્ય તંત્રથી ચલાવવાનું નથી, એટલે હોમ રૂલ માટે આંદોલન કરવું જોઈએ। તેમણે અને તેમના સાથીદારોએ પૂનામાં નીચેનામાંથી કયા દિવસે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી? તો હોમ રૂલ લીગની સ્થાપના છે તે 28 એપ્રિલ 1916 ના રોજ કરવામાં આવેલ હતી। ઓપ્શન સી છે, 28/4/1916, તે આપણો સાચો જવાબ થશે।
त्यार पछीनो सवाल जोईए सन 2010 थी लईने सन 2015 ना समयगाळा दरमियान भारतना नाणा कमिशन ना चेरमेन तरीके कोण हतुं। तो मित्रों अहीं जे सन 2010 थी लईने सन 2015 सुधीनुं जे नाणा पंच छे ते मित्रों तेरमुं नाणा पंच अमलीत हतुं। तो तेरमा नाणा पंचना जे अध्यक्ष हता जे चेरमेन हता ते डॉक्टर विजय एल केलकर हता। तो अहीं ऑप्शन बी छे डॉक्टर विजय एल केलकर ते आपणो साचो जवाब थशे। आगळनो सवाल जोईए नीचे पैकी कोनी नियुक्ति राज्यपाल द्वारा करवामां आवे छे। तो राज्यपाल द्वारा राज्यना एडवोकेट जनरल नी निमणूक करवामां आवे छे। राज्य जाहिर सेवा आयोगना सभ्योनी निमणूक पण राज्यपाल ज करे छे। राज्य चूंटणी पंचना अध्यक्षनी निमणूक पण राज्यपाल द्वारा ज करवामां आवती होय छे। ऑप्शन डी छे उपरना बधा ज ते आपणो साचो जवाब थशे। त्यार पछी सीआरटी नुं पूरुं नाम शुं थशे? तो सीआरटी नुं पूरुं नाम थशे केथोड रे ट्यूब। अहीं ऑप्शन बी छे केथोड रे ट्यूब ते आपणो साचो जवाब थशे। त्यार पछीनो सवाल जोईए भारतनी मुख्य बहुहेतुक योजनाओ पैकी भाखरा नांगल बहुहेतुक योजना कई नदी उपर आवेल छे? तो मित्रों भाखरा नांगल बहुहेतुक योजना छे ते सतलज नदी उपर आवेल छे। ऑप्शन बी छे सतलज ते आपणो साचो जवाब थशे। आगळनो सवाल जोईए भारतीय फौजदारी अधिनियम 1860 नी जोगवाई मुजब कोई चोपड़ीमां अथवा तो रेकॉर्डमां अथवा तो इलेक्ट्रॉनिक रेकॉर्डमां खोटी नोंध करे अथवा तो खोटा कथनो वाळा दस्तावेज अथवा तो इलेक्ट्रॉनिक रेकॉर्ड बनावे तेनो खोटो पुरावो उभो कर्यो छे एम कहेवाशे? आ जोगवाई कई कलममां दाखल करवामां आवेल छे? तो मित्रों आ जे जोगवाई छे ते भारतीय फौजदारी अधिनियम 1860 ની કલમ 192 માં આપવામાં આવેલ છે। ઓપ્શન ડી છે કલમ 192 તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામાં નંબરે છે? તો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો જે ક્રમ છે તે 7મો છે। અહીં ઓપ્શન એ છે 7મા નંબરે તે સાચો જવાબ થશે। ભારતના બંધારણમાં આર્ટિકલ 326 માં સુધારો કરી અને પુખ્ત મતા અધિકાર 21 વર્ષથી 18 વર્ષ કયા બંધારણીય સુધારાથી કરવામાં આવ્યો હતો? તો મિત્રો મતા અધિકાર 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ છે તે 61માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે। તો અહીં ઓપ્શન એ છે 61માં બંધારણીય સુધારો 1988 તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની જોગવાઈ મુજબ દંડ અથવા તો તેના જેટલો ભાગ આપવાનો બાકી હોય તે સજાનો હુકમ થયા પછી કેટલા વર્ષની અંદર કોઈ પણ સમયે વસૂલ કરી શકાય છે? તો મિત્રો અહીં ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની જોગવાઈ મુજબ કોઈ પણ દંડ હોય અથવા તો દંડના જેટલો કોઈ પણ ભાગ આપવાનો બાકી હોય અને તે સજાનો હુકમ થયો હોય ત્યાર પછી 6 વર્ષની અંદર કોઈ પણ સમયે તેને વસૂલ કરી શકાય છે। ઓપ્શન સી છે 6 વર્ષ તે આપણો સાચો જવાબ થશે। ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ ઇન્દિરા પોઈન્ટ છે, ગ્રેટ નિકોબારની દક્ષિણે આવેલું છે, તેને નીચેનામાંથી કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો ઇન્દિરા પોઈન્ટને પિગમેલિયન પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઓપ્શન એ છે પિગમેલિયન પોઈન્ટ તે આપણો સાચો જવાબ થશે। નીચેનામાંથી ક્યુ સ્થળ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો મિત્રો ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન તરીકે તમિલનાડુને ગણવામાં આવે છે। ઓપ્શન એ છે તમિલનાડુ તે આપણો સાચો જવાબ થશે। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં કઈ સદીમાં થઈ ગયેલા ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની કેટલા ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી હતી? તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા હૈદરાબાદમાં 11મી સદીમાં ભક્તિ સંત રામાનુજાચાર્ય થઈ ગયા, એમની જે મૂર્તિ છે તે 216 ફૂટની હતી અને જેમને મિત્રો સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામ આપવામાં આવેલ છે। તો આ સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું અનાવરણ કરી અને રાષ્ટ્રને સમર્પિત વડાપ્રધાને કરી હતી? ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી ભારતીય સંગીતમાં મુખ્યત્વે કેટલા રાગ છે? તો ભારતીય સંગીતમાં મુખ્યત્વે 7 રાગ આવેલા છે। આગળનો સવાલ જોઈએ હઠીસિંહનું 15મી તીર્થકર ધર્મનાથના વિશાળ જૈન દેરાસરને ખાલી જગ્યા? હવે મિત્રો હઠીસિંહ દ્વારા 15મા જે તીર્થકર થઈ ગયા ધર્મનાથ, તો તેમના વિશાળ જૈન દેરાસર બનાવવામાં આવેલ હતા, પરંતુ જૈન દેરાસરનું કામકાજ શરૂ હતું ત્યાં જ હઠીસિંહનું મૃત્યુ થયેલ હતું। એટલા માટે મિત્રો હઠીસિંહના જે ધર્મપત્ની છે હરકુંવરે, તો તેમને આ દેરાસર કમ્પ્લીટ કર્યા એટલે કે આગળનું બાંધકામ પૂરું કરાવ્યું અને ત્યાર પછી તે દેરાસરને ખુલ્લા મૂક્યા હતા। તો અહીં ઓપ્શન બી છે શેઠ હઠીસિંહના ધર્મપત્ની હરકુંવરે પૂરું કરાવી અને ઈસવીસન 1847માં ખુલ્લું મૂકેલ છે। તો ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ અમદાવાદ બાદ રાજ્યની બીજી સાયન્સ સિટી નીચેનામાંથી કયા જિલ્લામાં નિર્માણ પામશે? તો મિત્રો વડોદરા ખાતે ગુજરાત રાજ્યમાં બીજી સાયન્સ સિટી નિર્માણ પામશે। ઓપ્શન બી છે વડોદરા,
તે આપણો સાચો જવાબ થશે। ભારતીય રેલવે એક જ પાટા ઉપર બે ટ્રેનોને સામસામે પૂર ઝડપે દોડાવીને તેની કયા નામની ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું। એન્ટી ક્લોઝિંગ સિસ્ટમનું પરીક્ષણ કયા સેક્શન ઉપર કરવામાં આવ્યું હતું? તો મિત્રો અહીં ભારતીય રેલવે દ્વારા એક જ પાટા ઉપર બે ટ્રેનોને સામસામે જે પૂર ઝડપે દોડાવીને મિત્રો તેનું જે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું તેને કવચ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો અહીં જે એન્ટી ક્લોઝિંગ સિસ્ટમનું જે પરીક્ષણ કર્યું હતું તે સિકંદરાબાદમાં સંતનગર શંકરપલ્લી સેક્શનમાં કરવામાં આવેલ હતું। તો અહીં ઓપ્શન બી છે તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછીનો સવાલ જોઈએ તો ભારતનો પુરાવા અધિનિયમ 1872 ની જોગવાઈ મુજબ ન્યાયાલય તપાસણી કરી શકે તે માટે રજૂ કરેલા તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના દસ્તાવેજો આવા ઇલેક્ટ્રોનિક રેકોર્ડ સહિતના દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા કહેવાશે। આ જે જોગવાઈ છે તે કઈ તારીખથી આ અધિનિયમમાં અમલમાં મૂકવામાં આવેલ છે? તો મિત્રો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ અંગેની જે જોગવાઈ છે તે ભારતીય પુરાવા અધિનિયમ 1872 માં તારીખ 17/10/2000 ના રોજ અહીં મિત્રો ઉમેરવામાં આવેલ છે। ઓપ્શન એ છે 17/10/2000 તે આપણો સાચો જવાબ થશે। ત્યાર પછી કઈ નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે? તો કોશી નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે। આગળ વાત કરીએ તો ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ધારાસભ્ય શ્રીઓના મતની ગણતરી નીચેના માંથી કેવી રીતે કરી શકાય છે? તો અહીં ઓપ્શન એ છે MLA રાજ્યની કુલ વસ્તી છેદમાં રાજ્યના કુલ ચૂંટાયેલ સભ્યોની સંખ્યા ભાંગા 1000 તે આપણો સાચો જવાબ થશે। ઓપ્શન એ છે તે સાચો જવાબ થશે। તો મિત્રો પહેલા ભાગમાં આપણે અહીં અગત્યના અહીં 30 પ્રશ્ન રાખીશું, બાકીના જે પ્રશ્ન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ।